નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અડ ડ ટ્વેન્ટી સેવન ગુજરાતમાં તમારા બધાનું સ્વાગત છે અને હમણાં આપણે ખૂબ જ ખાસ સેશન સાથે ભેગા થયા છે રાઈટ ફોરેસ્ટ ગાર્ડના મિત્રો આપણે સવારે તો લેક્ચર લઈએ છીએ પણ એક્ઝામ ટૂંક સમયની અંદર આવવાની છે અને હવે જેટલો તમારા પાસે સમય છે તે સમયની અંદર તમે કઈ રીતે ગણિત વિષયની તૈયારી કરી શકો તેના માટે આપણે આ સેશન છે તેનું આયોજન કર્યું છે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ ગણિતમાં પૂરા માર્ક્સ કઈ રીતે આવશે એક મહિનામાં ગણિત કેવી રીતે પૂર્ણ કરવું ફોરેસ્ટ માટેનું જે ગણિત છે તેના માટે તમારે જે પ્રિપેરેશન કરવાની છે ખાલી એક જ મહિનો પ્રિપેરેશન કરવાની છે અથવા તમારું ગણિત કાચું હોય તો રેગ્યુલર અઠવાડિયાની અંદર ત્રણથી ચાર વખત અથવા તો દરરોજ એક એક કલાક ખાલી ગણિત વિષયને તમારે આપવો જોઈએ બરાબર એનાથી વધારે તમારે સમય આપવાની જરૂર છે નહીં જો તમને એવું લાગે કે સર મારું ગણિત વધારે હાર્ડ છે ડિફિકલ્ટ છે મતલબ કાચું છે તમારું ગણિત તો તમારે શું કરવું જોઈએ કે દરરોજ એક કલાક છે આપો બસ એનાથી વધારે સમય તમારે આપવાની જરૂર છે નહીં બરાબર હવે આગળ આપણે આપણે વધીએ અને જોઈએ કે શું રહેશે છે તેના અંદર સૌથી પહેલા તો મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ ગયા વર્ષનું જે પેપર છે તેના અંદર ગણિતની અંદર કેટલા ભાગના પ્રશ્નો આવ્યા છે બરાબર કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન આવ્યા હશે તે પણ આપણને ખબર હોવી જોઈએ આવતીકાલે સવારે દસ વાગે હું તમને ગણિતના પ્રશ્ન કરાવીશ પણ કયા ચેપ્ટર આવ્યા છે તેની હું અહીંયા તમને ઉલ્લેખ કરી આપું છું કે જેના કારણે તમને ખબર પડે કે જો તમારે પૂરા માર્ક લાવવા છે ગણિતમાં તો તો તમારે તમ તમે તમે શું એવું કરશો કઈ ટાર્ગેટ બરાબર તમારો બરાબર છે બનાવશો કે જેના કારણે તમારે ગણિતના પૂરા માર્ક આવશે સાથે સાથે ચોપડી છે બરાબર કઈ બુક તમારે રીડ કરવું જોઈએ કઈ બુક તમારે વાંચવી જોઈએ તો તેના અંગે પણ હું તમને અહીંયા ઇન્ફોર્મેશન છે માહિતી હું તમને જણાવી દઈશ ચાલો આગળ વધીએ મિત્રો આપણો જે સેશન છે તેવા આગળ વધારતા હવે સૌથી પહેલા તો મિત્રો આપણે જે વાત કરીશું કે આપણે જે ચેપ્ટર કરવાના છે મેં આખા પેપરનું બરાબર એનાલિસિસ કર્યું ગઈ વખતે પણ મેં એનાલિસિસ કર્યું હતું જ્યારે પેપર લેવામાં આવ્યું હતું અને એ વખતે પણ મેં કીધું હતું કે કઈ રીતે પૂરા માર્ક છે આના અંદર ટાર્ગેટ કરી શકાય છે મારા ખ્યાલથી આ પેપર લીધું એના પછીની વાત છે જ્યારે નવેસરથી સર એક્ઝામની તો હવે અત્ય તૈયારી જ છે ને હા તો તૈયારી છે રાઈટ એક તો મિત્રો તમને જે બરાબર પ્રશ્ન આવ્યો હતો ફોરેસ્ટની અંદર ફોરેસ્ટ પરીક્ષામાં તમને એક પ્રશ્ન આવ્યો તો એ જે ચેપ્ટર છે તમારું એલસીએમ અને એસસીએફ બરાબર લસા અને ગુસ્સા બરાબર છે એક તમારું જે ચેપ્ટર છે તો ભાઈ લસા અને ગુસ્સા ઉપરથી બરાબર એક પ્રશ્ન તમને અહીંયા પૂછવામાં આવ્યો હતો બરાબર પહેલો જ પ્રશ્ન હતો મારા પાસે બી સિરીઝનું પેપર અવા યુટ્યુબ તો એક આપણને કેલેન્ડરમાંથી બરાબર પ્રશ્ન આવ્યો હતો કેલેન્ડરનું જે ચેપ્ટર છે રીઝદિનની અંદર બે અંકની સંખ્યાના અંકોનો સરવાળાને ચાર વડે ગુણતા તે સંખ્યા બને છે જો તે સંખ્યામાં સત્યાવીસ ઉભરોમાં આવે તો અંકોનો સરવાળોની સાત ગણા જેટલી થઈ જાય છે તો તે સંખ્યા કઈ છે આ જે પ્રશ્ન તમને પૂછાયો છે બરાબર નંબર સિસ્ટમ જે છે સંખ્યા પદ્ધતિ સંખ્યા સંખ્યા પદ્ધતિના સંખ્યા પદ્ધતિ એટલે બધા શું કરે કે ખાલી સંખ્યા પદ્ધતિનું ચેપ્ટર લઈ લે એવું નથી સંખ્યા પદ્ધતિ એટલે કે જે બેઝિક જે મેથ્સ હોય છે જેના અંદર તમારા બરાબર એકથી સાત ચેપ્ટર આવશે તો તેને આપણે કાઉન્ટ કરીને બરાબર આ એક દાખલાને આપણે ગણી શકીએ છીએ તો આના અંદર સમજી લો કે તમારો એક તો સંખ્યા પદ્ધતિ છે બરાબર પછી વર્ગ વર્ગમું લઈ લો ઘન ઘનમું લઈ લો રાઈટ પછી તમારું ભાઈ અપૂર્ણાંક લઈ લો

આપણને એક ટકાવારીનો બરાબર પ્રશ્ન આવ્યો હશે ચોથો જે પ્રશ્ન છે તમારો ભાઈ ટકાવારી ચેપ્ટરનો છે રાઈટ ચેપ્ટર ચેપ્ટરનો છે ભાઈ ત્યારબાદ આપણે જોઈએ મિત્રો તો એક રીઝનિંગનો પ્રશ્ન આવ્યો હતો જેના અંદર તમને કહેવામાં આવે છે કે નીચે આપેલા સંખ્યાઓ ચોક્કસ સંબંધ ધરાવે છે કોઈ અલગ પડતી સંખ્યા શોધો બરાબર તો રીઝનિંગનો પ્રશ્ન છે તમારો આ અને જેને આપણે લખી લઈએ કરીએ હું તમને ગણિત હશે ગણિત અંગે અહીંયા સંપૂર્ણ માહિતી વિગતવાર આપી દઈશ ચાલો ત્યારબાદનો આપણો એક પ્રશ્ન આવ્યો તો ચાલીસ નંબરનો હતો કે ભાઈ નીચેના પૈકી કઈ સંખ્યાને અગિયાર વડે ભાગતા શેષ શૂન્ય મળે

કે ઘન ઘનગટમૂળ અપૂર્ણાંક સાદુરૂપ ત્યાં સુધી તમે કરી નાખો એવું તમને શું કામ કહું છું કે જરૂરી નથી કે હવે તમને બરાબર છે કે અપૂર્ણાંકમાંથી જ પ્રશ્ન આવશે પણ તમને જે પ્રશ્ન આવશે એ તમને બેઝિક ગણિતમાંથી આવશે તો તમે જરા શું એને એ બાબતને સમજો કે તમને જે પ્રશ્ન પૂછાશે એ બેઝિક ગણિતના પ્રશ્ન પૂછાશે તો જો તમે એને ધ્યાનમાં લઈને બરાબર ગણશો તો તમને વધારે ખબર એના અંદર પડશે કે ભાઈ સ્ટાર્ટિંગના એકથી લઈને જે સાજ સુધીના

આપણને અહીંયા રેશિયો જેને આપણે કહીશું બરાબર ગુણોત્તર ગુણોત્તર અને પ્રમાણ ગુણોત્તર અને પ્રમાણ આનું એક ચેપ્ટર આ ચેપ્ટરનો બરાબર તમને અહીંયા એક પ્રશ્ન કરવામાં આવ્યો છે રાઈટ ત્યારબાદ નેક્સ્ટ હજી આપણે આગળ વધીએ મિત્રો તો આપણને

આગળ વધીએ તો એક છે દસ રૂપિયાના સિક્કાની કુલ સપાટનું ક્ષેત્રફળ શોધવા કયા સૂત્રનો ઉપયોગ થાય છે એવો પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો છે રાઈટ તો આને આપણે ક્ષેત્રફળ અને ક્ષેત્રફળનું ચેપ્ટર ગણીને ચાલી શકીએ છીએ કે ક્ષેત્રફળ છે પછી તમારું બરાબર ઘનફળ છે

જો તમે બેઝિક ગણિત ઉપર ફોકસ કરશો તો આરામથી તમારા બારમાંથી બાર સાચા પડશે એટલે કે ચોવીસ માર્ક તમારા આવી જશે ચોવીસ માર્કનું તમને બરાબર ગણિત અને રિઝનિંગ પૂછાય છે જેના અંદર ખાલી બે પ્રશ્નો તમને રિઝનિંગને આપવામાં આવ્યા છે અહીંયા એક પ્રશ્ન તમને બરાબર રિઝનનો આપવામાં આવ્યો છે અને અહીંયા એક પ્રશ્ન તમને રિઝનનો આપવામાં આવ્યો છે રાઈટ બાકીના વીસ માર્કનું તમારું જે ગણિત છે પૂરા પૂરા માર્ક આવશે અને રિઝનિંગની અંદર પણ એવી કોઈ મોટી વાત નથી જો તમે અશ્વિન સરના લેક્ચર જોશો બરાબર તો આરામથી તમારા પૂરેપૂરા માર્ક એના અંદર પણ આવી જશે એટલે ગણિત કરતાં પહેલાં

મીડિયમ લેવલ ઉપર જાઓ કે પછી તમે ડિફિકલ્ટ લેવલ ઉપર વાંધો છે 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 નહીં ઠીક તો તો એ ત્યાં ટાર્ગેટ કરવાનો રહેશે આ તમને સંપૂર્ણ બરાબર માહિતી આપી દીધી બીજી વસ્તુ કે તમારે કેટલા ચેપ્ટર કરવા જોઈએ બરાબર ગણિતની અંદર તો સૌથી પહેલા તો તમારે ભાઈ ગણિતની અંદર એક થી સાત ચેપ્ટર તમારે સ્ટાર્ટિંગના શરૂઆતના કરવા જોઈએ પછી તમે ટકાવારીને બરાબર કર લો ઉમર સંબંધિત પ્રશ્ન છે એ કર લો ગુણોત્તર અને પ્રમાણ છે બરાબર એ એક એક કલાક લઈને બેસો અને બેઝિક કોન્સેપ્ટ તમારે જો ક્લિયર કરવા છે તો ત્રીસ દિવસની અંદર તમે આરામથી આને ક્લિયર કરી લેશો ત્રીસ દિવસમાં તમે આરામથી બરાબર છે આ જે બધા પ્રશ્નો છે તેને ક્લિયર કરી લેશો બરાબર એટલે એક મહિનામાં જો તમારે ગણિત ટાર્ગેટ કરવું હોય તો કઈ ના કરો ભાઈ દરરોજ એક કલાક ગણિત લઈને બેસી જવું શું કરવું સરકાર દિવસની અંદર ગણિત તમારું ઘૂઘરા જેવું થઈ જશે રાઈટ ત્રીસ દિવસમાં તમારું જે ગણિત છે એકદમ ઘૂઘરા જેવું થઈ જશે બીજું તમારે કઈ જ કરવાની જરૂર છે નહીં રાઈટ ચલો ભાઈ આગળ વધીએ આપણે અને વાત કરીએ કે ભાઈ તમારે જો બેઝિક ગણિતની અંદર સ્પીડ લાવી છે આ જે ફોરેસ્ટની પરીક્ષા છે કે જેના અંદર સ્પીડનું ઘણું મહત્ત્વ છે તમને ખબર છે કે બાર પ્રશ્ન જે આવશે ગણિત રિઝનિંગના એ તો બહુ ઇઝી આવવાના દસ પ્રશ્ન જે ગણિતના આવે છે એ તો બહુ ઇઝી આવવાના પણ એના અંદર સ્પીડ કઈ રીતે લાવશો કારણ કે સ્પીડ જ ઇમ્પોર્ટન્ટ છે બીજું તો શું છે આના અંદર સ્પીડ તમારી હશે તો પછી તમે પેપરની અંદર બરાબર દસ પ્રશ્ન કરી શકશો જો સ્પીડ નહીં હોય તો કઈ નથી થવાનું ભાઈ તો જો તમારે સ્પીડ વધારવી છે જો ગણિતની અંદર ફોરેસ્ટ પરીક્ષામાં તમારે સ્પીડ વધારવી છે તો આ કમ્પલસરી તમને ચોપડી કઈ રહ્યો છું રાઈટ મેન્ટલ મેથ્સ માઇડ મેપ ફોર મેથ્સ કેલ્ક્યુલેશન ગણિતની ચોપડી ગઈકાલે જ બરાબર આપણે આ લોન્ચ કરી છે ભાઈ સર મેથ્સમાં પચીસમાંથી બેટા ચોવીસ માર્કનું આવે છે ગણિત પચીસ નોનથી આવતું એ મેં ઓલું ટાઈટલની અંદર આપી દીધું હતું

સુર સુરબા મેં આગળ જ વાત કરી દીધી બરાબર કેટલા ચેપ્ટર કરવાના છે ઓકે બીજી વસ્તુ ભાઈ ગણિતની આ નાની ચોપડી આપણે ખૂબ જ નાની ચોપડી માળા હથેળીના સાઈઝની ચોપડી લોન્ચ કરી છે તો ભાઈ આ એક ચોપડીનો બેનિફિટ એ છે કે અહીંયા તમને શોર્ટકટ છે બધી મળી જશે ગણિતના દાખલા ગણવાની ગુણાકાર ભાગાકાર બરાબર છે બાદબાકી કરવાની માર્ક્સની વાત કરું છું હા ચોવીસ માંથી ચોવીસ આવી જશે ભાઈ સર તમે ચેપ્ટર કરવા ચાલે અચ્છા હું તો અહીંયા કરતો કરાવતો રીતે પણ તમારે મહેનત કરવી પડશે રાઈટ તમારે પણ તમારી રીતે મહેનત કરવી પડશે ઓકે હવે જુઓ મેન અહીંયા જરા ટોપિક ઉપર આવીએ આપણે કે ગણિતની આપણે આ જે ચોપડી લોન્ચ કરી છે રાઈટ અને ચોપડીની ખાસ વાતની ચોપડી અંગે તમને ખાસ વાત કરું તો આના અંદર કયા કયા ચેપ્ટર તમારા ક્લિયર થશે કે સંખ્યા પદ્ધતિ છે જેનું બેઝિક છે તમારું સારું થઈ જશે ત્યારબાદ તમારા સરવાળા કે સરવાળો કરતા તમને જો વાર લાગે છે સરવાળો છે પછી તમારા બરાબર છે બાદબાકી છે ઘણા બધાને બાદ બાકી કરવામાં દસ કલાક લાગે રાઈટ પછી ગુણાકાર તમારો થઈ ગયો ઓકે ત્યારબાદ પછી પછી તમારો બરાબર ભાગાકાર થઈ ગયો ગુણાકાર છે ભાગાકાર છે ત્યારબાદ આપણે વાત કરીએ તો ચલો સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગે તમારું રાઈટ પછી વર્ગ અને વર્ગમૂળ કરતા કોઈને વાર લાગે છે વર્ગ અને વર્ગમૂળ ત્યારબાદ કે ભાઈ ઘન અને ઘનમૂળની વાત કરીએ ત્યારબાદ તો ભાઈ ટકાવારી નીકાળતા વાર લાગે કોઈને રાઈટ તો આ બધાનું સોલ્યુશન તમને આના અંદર મળી જશે મતલબ આ ચોપડી કોના માટે છે આ ચોપડી એ વિદ્યાર્થી માટે છે કે જેનું બેઝિક ગણિત કાચું છે જેને ગણિતની ગણવાની અંદર સ્પીડ નથી આવતી આપું છું ખાલી જરા સમજો કે ભાઈ સમજી લો કે તમને પૂછવામાં આવે તમને પૂછવામાં આવે બરાબર છે કે ભાઈ અગિયાર 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 તમને પૂછવામાં આવે બરાબર છે એવું નથી આના માટે શોર્ટકટ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ શું કરવાનું તો એક બે ત્રણ ચાર બરાબર આ એક બે ત્રણ ચાર પછી શું કરો ભાઈ ઉતરતા ક્રમમાં જતા રહો કે ભાઈ ત્રણ બે અને એક આનો જવાબ ભાઈ આનો શું થઈ ગયો ભાઈ આન્સર થઈ ગયો તો આ તમને રીત મળશે આ ચોપડેની અંદર બરાબર આ બધી તમને કે ગણિતને કઈ રીતે તમે શોર્ટકટની અંદર કરી શકો છો તો આ તમને ટેકનિક ચોપડે ચોપડેની અંદર બરાબર એટલે કહું છું તમને કે ભાઈ એકસો ચોત્રીસ રૂપિયાની અંદર કોઈ કરોડપતિ નહીં થઈ જવાનું પણ એ તો ખાલી તમારા ઉપયોગ માટે બરાબર બુક આપણે લોન્ચ કરી છે કારણ કે અમારી વખતે તો આવી બધી ટ્રીકો પણ નથી ખબર રાઈટ કે ભાઈ આવી કોઈ રીત થઈ ગઈ તો ના ખબર હોય તો ડાયરેક્ટ તમે અહીંયા આન્સર બરાબર છે આપી શકો છો રાઈટ પછી સમજી લો કે તમને નો સ્ક્વેર કરવાનો કે તો પાસઠનો સ્ક્વેરમાં શું કરે બધા પાસઠ ગુણ્યા પાસઠ કરવા બેસે એટલે ભાઈ પાસઠ ગુણ્યા પાસઠ નથી કરવાનું તમે પાંચ છે એનો સ્ક્વેર કરો તો તમને કેટલામાં આવશે પચીસમાં આવશે છ પચીસ શું આવે સાત આવે તો સાત છ કેટલા મૂકો ભાઈ બેતાલીસ મૂકી દીધો તો બેતાલીસ પચીસ જવા ભાઈ અહીંયા નો સ્ક્વેર કેટલો થાય બેતાલીસ પચીસ થાય હવે તમને કોઈ પૂછી લે કે સાહેબ પંચ્યાસી નો સ્કવેર કેટલો હોય કેટલી સમજ્યા તમે કે ચોપડી સુકામે કરવાની છે જરા સમજો કોમન સેન્સથી જરા વિચારીને બરાબર પછી ધ્યાનમાં રાખજો સર એક્ઝામ ક્યારે આવી શકે સર એક્ઝામ ડેટ ક્યારે આવી શકે છે બે મહિનાની અંદર આવી શકે છે રાઈટ તો આ નિર્ક તમ ચોપડીની અંદર મેં તમને કીધું કે ભાઈ બુક જેને ખરીદવી હોય ક્યાં ગઈ ભઈ બુક આપડી ભાઈ હા જુઓ આ રે ભાઈ આપણી ચોપડી ગણિત મેન્ટલ મેથ્સ માઇન્ડ મેપ ફોર મેથ્સ કેલ્ક્યુલેશન ઘણી મહેનત કરી છે બરાબર આ ચોપડી ઉપર મેં તો જેને પણ ખરીદવી હોય ખરીદ લો

તો ડિસ્કાઉન્ટ સાથે તમે કુપન કોડ અહીંયા મારો ઉપયોગ કરશો કે ભાઈ એ એચ બાર અને પછી એસ બાર અને ઉપયોગ કરશો ડિસ્કાઉન્ટમાં એકસો પંચોતેર રૂપિયાની જે ચોપડી છે એકસો ને છત્રીસ રૂપિયામાં ભાઈ તમને પડશે અને ડિલિવરી ચાર્જ કોઈ પણ તમને લાગશે નહીં રાઈટ ડિલિવરી ચાર્જ તમને કોઈ પણ અહીંયા લાગશે નહીં હવે આ ચોપડી તમે ગુજરાતીમાં લો કે ઇંગ્લિશમાં લો ગુજરાતીમાં અવેલેબલ નથી ઇંગ્લિશની અંદર છે પણ ઇંગ્લિશની અંદર એવું કંઈ ઇંગ્લિશ નથી કે જે તમને ના ખબર પડે મતલબ અહીંયા જે રીતે તમે ચો ન્યૂઝપેપરની અંદર ઇંગ્લિશ લખેલું હોય એવી રીતે અંગ્રેજી નથી લખેલું બરાબર છે એ તો ખાલી ગણિત સમજવા માટે ખાલી તમને અંગ્રેજી લખેલું છે બાકી તો મતલબ ઓલું જ છે બધું શું કહેવાય કે આંકડાઓ જ આપેલા છે રાઈટ એટલે તમને એવું ચિંતા ના કરતા કે ભાઈ અંગ્રેજી સાહેબ એડિશન ઇંગ્લિશ એડિશન લખ્યું છે તો હવે હું ચોપડી ના લઈ લેજો કંઈ વાંધો નહીં આવે તમે સમજી જશો ચાલો અહીંયા અનુક્રમ રીતના પણ તમે જોઈ શકો છો ભાઈ નંબર સિસ્ટમ છે એડિશન સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર વર્ગ વરમૂળ ઘન ઘનમૂળ બરાબર છે અપૂર્ણાંકશે ત્યારબાદ તમારા સિમ્પલિફિકેશન છે સાદુરૂપ થઈ ગયા ટકાવારી થઈ ગઈ તો બધું કવર થઈ જાય છે રાઈટ પછી અહીંયા એક વિડીયો પણ છે આપણા પાસે ભાઈ કે જો તમારે ખરીદવી હોય ચોપડી તો તમે કઈ રીતે ખરીદી શકો છો કે ભાઈ તમે આપણી એપ્લિકેશન ઉપર જતા રહો ત્યાં જઈને ભાઈ તમે સ્ટોર ઉપર જતા રહો રાઈટ અહીંયા સ્ટોર ઉપર ગયા પછી બુક્સમાં જતા રહો બુક્સમાં ગયા પછી ઉપર ગણિતની ચોપડી બતાવશે ત્યાં જતા રહો રાઈટ પછી તમે ઉભા રહો પછી અહીંયા કુપન કોડ આવશે નાખવાનો મારો તો કુપન કોડ અહીંયા નાખી દો ભાઈ એ એચ બાર એસ રાઈટ અહીંયા લખીને નાખજો કે એ એચ બાર એસ વધારે ડિસ્કાઉન્ટ મળશે કુપન કોડથી રાઈટ એકસો છત્રીસ રૂપિયા એકસો ચોત્રીસ રૂપિયા ને પંચોતેર પૈસા તમારું જે કોઈન છે તે પણ યુઝ કરી લેજો રાઈટ અને પછી ખરીદી લેવી ભાઈ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જુનિયર એક્ઝિક્યુટિવ કોમન કેડર તો જોવું પડશે ભાઈ એના અંદર શું છે ગુજરાતી ભાષામાં કોર્સ હશે તો લોન્ચ કરીશું ગુજરાતી ભાષામાં જો કોર્ષ હશે તો પછી આપણે લોન્ચ કરી શકીએ છીએ ઓકે ઠીક છે તો અહીંયા સુધી આજનો સેશન જે આપણે રાખીએ છીએ પણ જે પણ વિદ્યાર્થી મિત્રોને ગણિતની અંદર ઝડપ વધારવી હોય તો હજી તમને કહું છું કે ખૂબ જ સારી બુક છે આ ચોપડીમાંથી પ્રેક્ટિસ કર્યા પછી તમે મને યાદ કરશો રાઈટ તમે જિંદગીભર મને યાદ રાખશો તમારા છોકરાને પણ તમે શીખવાડશો કે બેટા ગુણાકાર આવી રીતે નહીં ગુણાકાર આવી રીતે કરાય બરાબર તમે તમારા છોકરાના છોકરાઓને પણ શીખવાડશો ગણિત કે આવી રીતે નહીં આવી રીતે કરાય કે તમારા સરની એક ચોપડી હતી એના અંદર આવી રીતે આપેલું રાઈટ એટલે એ જિંદગીભર તમારા મેમરીની અંદર રહેશે કે અચ્છા સ્ક્વેર આવી રીતે કરાય અને પછી તમારા શું કહેવાય કે છોકરાઓ પણ કહેશે કે પપ્પાને ગણિત આવડે છે

बी त्र दिवस में चोपड़ी, चोपड़ी है चोपड़ी आई जैसे ओके चलो भाई तो મળીએ છીએ આપણે મિત્રો જય હિન્દ જય ભારત બધે માતરમ બાય